गुड मॉर्निंग विद्यार्थी धोरण एक विषय गणित गम्मत एक अगियार संख्या आपू चालू नंबर एक उदाहरण मुजब गणो लखो बराबर पेलो उदाहरण मैं करूचे जुओ पहला खाना में कितना मिंडा करिए छे दस एक बे त्रण चार पांच छ सात आठ नौ एक दस बराबर तो शू लखवानुं बाजू खाना में दस अने एक दशक लखवा बीजा खाना में ए रीते मैं कितना मिंडा कर्या छे वीस कर्या छे एक खाना में दस छे अने बीजा खाना में दस छे एटले वीस थया એટલે વીસ અને બે દસ બરાબર એ જ રીતે ત્રીજા ખાનામાં કેટલા મીંડા કરે છે પહેલા ખાનામાં દસ બીજા ખાનામાં દસ અને ત્રીજા ખાનામાં પણ દસ છે એટલે દસ વીસ ને ત્રીસ થયા કેટલા થયા એટલે ત્રીસ એટલે ત્રણ દશક એ રીતે ચોથામાં કેટલા મીંડા છે પહેલા ખાનામાં દસ બીજા ખાનામાં દસ ત્રીજા ખાનામાં દસ અને ચોથા ખાનામાં દસ એટલે કેટલા થયા ચાલીસ કેટલા થયા ચાલીસ ચાલીસ લખવાના અને ચાર દશક એક રીતે પાંચમામાં પહેલા ખાનામાં દસ બીજા ખાનામાં દસ ત્રીજા ખાનામાં દસ ચોથા ખાનામાં દસ અને પાંચમા ખાનામાં દસ એટલે કેટલા થયા પચાસ થયા કેટલા થયા એટલે પચાસ અને પાંચ દસ આવી ગયો ખ્યાલ જુઓ દાખલા નંબર બીજો છે ખોટી સંખ્યાઓ લખો કેવી સંખ્યા લખવાની છે તમારે ખોટી સંખ્યા લખવાની છે એટલે એકાવન પછી કેટલા આવે બાવન બાવન પછી ત્રેપન તો લખે ચોપન પંચાવન તો લખેલા જ છે પછી છપ્પન પછી સત્તાવન લખેલા એટલે અઠાવન ઓગણસાઠ સાહીઠ બરાબર કેટલા લખેલા છે એ અઠાવન ઓગણસાઠ અને સાહીઠ કેટલા લખવાના સાહીઠ આવી ગયો ખ્યાલ તમને ના આવી ગયો ખ્યાલ આવી ગયો ને પછી આવશે એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર સિત્તોતેર બોતેર તોતેર ચુમ્મોતેર પંચોતેર છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર ઓગણસી એસી એક્યાસી બરાબર કેટલા અઠાવન ઓગણસાઠ છાહીઠ પછી એકસઠ પછી બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ સિત્તેર ઇકોતેર પછી બોતેર લખવાના તોતેર લખવાના ચુમ્મોતેર લખેલા છે પછી પંચોતેર લખવાના છોતેર પછી સિત્યોતેર લખેલા પછી અઠ્યોતેર એસી પછી એક્યાસી લખેલા છે પછી તમારે બ્યાસી લખવાના એ જ રીતે ત્રીજો દાખલો છે જોડકા જોડો શું કરો જોડકા દો એટલે મેં બે અ અને જવાબ લખેલો છે અને બ એટલે તમારે લીટી પાડવાની નથી જવાબની અંદર લખવાનું છે છ દશક અને આઠ એકમ છ દશક અને આઠ એકમ એટલે કેટલા થાય અડસઠ થાય કેટલા થાય અડસઠ થાય કેટલા થાય અડસઠ બીજામાં નવ દશક અને સાત એકમ એટલે કેટલા થાય બરાબર સત્તાણું થાય બરાબર અને ત્રણ ત્રીજામાં આઠ દશક અને પાંચ એકમ એટલે પંચ્યાસી થાય કેટલા થાય પંચ્યાસી ચોથામાં પાંચ દશક અને આઠ એકમ એટલે કેટલા થાય અઠાવન કેટલા થાય અઠાવન અને પાંચમાં સાત દશક અને ઓગણએંસી બરાબર એટલે આપને ખ્યાલ આવી ગયો શું કરવાનું તો આ બધું સારા અક્ષરે કઈ નોટમાં લખવાનું રહેશે ગણિતની નોટમાં લખવાનું રહેશે બરાબર સમજતા જજો અને ઉદાહરણ પ્રમાણે લખતા જજો બરાબર એટલે આપને ખ્યાલ આવી જશે બરાબર સારા અક્ષર કાઢજો અને લખજો વિદ્યાર્થીઓ બરાબર ચલો થેન્ક યુ વિદ્યાર્થીઓ.